હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 એમાં વિષય અંગ્રેજી, યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, તો એમાં આપણે એક્ટિવિટી નંબર 6B સુધી જોઈ ગયા હતા. તો આજે આપણે શું શીખવાનું છે? એક્ટિવિટી નંબર 7. તો શું છે એક્ટિવિટી નંબર 7? તો કે પોયમ છે, સાંભળો અભિનય સાથે ગાઓ. તો પોયમ શેની છે પહેલાં આપણે એ જાણી લઈએ કે તમે કોઈ તમારા ફ્રેન્ડ જોડે હોય અથવા તો કોઈ રિલેટિવ્સ એવા હોય કે જે તમારા ફ્રેન્ડ જેવા હોય એની યારે તમે મસ્તી કરતા હોય ને ત્યારનું સોંગ છે. મતલબ કે આપણે એની યારે મસ્તી કરતા હોય ત્યારે એને ગલગલિયા કરી અથવા તો આમ હાથ વડે એની જોડે મસ્તી કરતા હોય, મતલબ કે મારતા ન હોય પણ આપણે મસ્તી એવી રીતના કરતા હોય ત્યારનું છે. તો જોઈએ, ચલો શું કહે છે. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ એટલે કે મૂકો, યોર રાઇટ હેન્ડ તમારો જમણો, હેન્ડ એટલે કે હાથ, કે તમારો જમણો હાથ અંદર મૂકો. પુટ યોર રાઇટ હેન્ડ આઉટ, પુટ એટલે કે રાખો, યોર એટલે કે તમારો, રાઇટ એટલે કે જમણો, હેન્ડ એટલે કે હાથ, આઉટ એટલે બહાર, કે તમારો જમણો હાથ બહાર મૂકો. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ એટલે કે મૂકો અથવા તો રાખો, યોર એટલે કે તમારો, રાઇટ એટલે કે જમણો, હેન્ડ એટલે કે હાથ, ઇન એટલે કે અંદર, કે તમારો જમણો હાથ અંદર મૂકો. તો શું કહે છે પહેલાં કે તમારો જમણો હાથ અંદર મૂકો, પછી શું કહે છે કે તમારો જમણો હાથ બહાર મૂકો, પછી પાછળ શું કહે છે કે તમારો જમણો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, શેક એટલે કે હલાવવો, ઇટ એટલે કે તેને, ઓલ અબાઉટ એટલે કે આમ તેમ, એન્ડ એટલે કે અને આમ તેમ હલાવો, શું કહે છે કે આમ તેમ હલાવો. ડુ ધ હોંકી પોંકી, કે હોંકી પોંકી કરો. આપણે કોઈને ગલગલિયા કરતા હોય તો પહેલાં હાથ રાખી પછી વળી પાછું લઈ લઈ, વરી કરી વરી લઈ લઈ, એટલે એ રીતના કહે છે કે પહેલાં અંદર પહેલાં હાથથી ગલગલિયા કરો પછી પાછો લઈ લ્યો, વરી કરો વરી લઈ લ્યો, સમજાય છે. પછી શું કહે છે, એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, કે તમારો જમણા હાથ અંદર મૂકો, વળી બહાર કાઢો, વળી અંદર મૂકો, પછી શું કહે છે કે આમ તેમ હલાવો, પછી શું કહે છે કે હોંકી પોંકી કરો. તો હવે શું કહે છે, એન્ડ એટલે કે અને, ટર્ન એટલે કે ફરો, યોર સેલ્ફ એટલે કે તમે, અરાઉન્ડ એટલે કે ગોળ ગોળ, અને તમે ગોળ ગોળ ફરો. હવે બીજામાં શું કહે છે, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, કે તમારો ડાબો હાથ અંદર મૂકો, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, તમારો ડાબો હાથ બહાર મૂકો, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, તમારો ડાબો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, અને આમ તેમ હલાવો, ઉપરની જેમ જ કહે છે પણ ઉપરનામાં શું કીધું છે કે જમણો હાથ, આમાં શું કહે છે કે ડાબો હાથ. ડુ ધ હોંકી પોંકી, કે હોંકી પોંકી કરો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, અને તમે પોતે ગોળ ગોળ ફરો. સમજે છે શું કહે છે, કે તમે કોઈ રમત રમતા હોય એના વિશે વાત કરે તો પણ ચાલે આવી રીતની, કે આવી રીતે તમે રમત રમતા હોય તો પણ ચાલે, અને એમ કે આપણે કોઈ જોડે મસ્તી કરતા હોય તો પણ ચાલે. ચલો હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે, રમત રમો, નીચે આપેલી હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરો. એક્ટિવિટી નંબર 9, નીચેના સંવાદ વાંચો. સંવાદ એટલે શું થાય, તો કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાત. બે વ્યક્તિ શું વાત કરે છે એને આપણે સંવાદ કહીએ, કે તમે અને તમારા મિત્રો બે જણા વાત કરતા હોય તો બેનને શું વાત કરો છો એને શું કહીએ આપણે સંવાદ, કે તમે ભાઈ શું વાત કરો છો, તમે ભાઈ શું સંવાદ કરો છો. તો જોઈએ, ચલો પહેલો સંવાદ કોનો છે, તો કે ટીચર અને સ્ટુડન્ટ છે. તો ટીચર શું કહે છે કે બી ક્વાઇક, હરી અપ સ્ટુડન્ટ, બી ક્વાઇક એટલે કે ઉતાવળ કરો, હરી અપ એટલે કે જલ્દી કરો, સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ, કે જલ્દી કરો, ઉતાવળ કરો વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ શું કહે છે કે યસ મેમ, વિદ્યાર્થીઓ શું કહે છે કે હા મેડમ. પછી ટીચર શું કહે છે, ગીવ મી અ રિબિન, ગીવ એટલે કે આપો, મી એટલે કે મને, રિબિન એટલે કે રિબિન. યાસ્મીન શું કહે છે કે હિયર યુ આર, કે આ રહી, હિયર એટલે કે આ રહી એમ. ટીચર શું કહે છે કે થેન્ક યુ, કે તમારો આભાર. તો ટીચર છે એ શું માગે છે, રિબિન માગે છે એમ વિદ્યાર્થીઓ પાસે. તો વિદ્યાર્થીઓ એને કહે છે કે મેડમ આ રહી એમ. હવે બીજો છે યાસ્મીન અને મિહિર વચ્ચેનો. યાસ્મીન શું કહે છે, મિહિર પ્લીઝ, મિહિર હેલ્પ મી, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, મિહિર મહેરબાની કરીને, હેલ્પ મી એટલે કે મને મદદ કર, કે પ્લીઝ મિહિર મને મદદ કર, અથવા તો મહેરબાની કરીને મિહિર મને મદદ કર. ગીવ મી ધેટ પોસ્ટર, ગીવ એટલે કે આપ,
મી એટલે કે મને, ધેટ એટલે કે પેલું, પોસ્ટર એટલે કે પોસ્ટર, કે મને પેલું પોસ્ટર આપ. તો મિહિર શું કહે છે કે યસ હિયર યુ આર આસ્મિન, કે હા આ રહ્યું યાસ્મિન. યાસ્મિન શું કહે છે? થેન્ક યુ, તારો આભાર. જો ઉપલા સંવાદમાં આપણને દેખાય છે કે ટીચર અને સ્ટુડન્ટ બંને વચ્ચેની વાત છે, પછી અહીંયા શું છે? તો કે યાસ્મિન અને મિહિર વચ્ચેની વાત છે, યાસ્મિન અને મિહિર વચ્ચેનો સંવાદ છે. પછીમાં શું છે? તો કે વસીમ અને રોશની, વસીમ અને રોશની વચ્ચેનો સંવાદ છે. વસીમ શું કહે છે કે પ્લીઝ રોશની હેલ્પ મી, કે પ્લીઝ રોશની મને મદદ કર, અથવા તો મહેરબાની કરીને રોશની મને મદદ કર. કટ ધીસ રિબન, કે આ રિબિન કાપ. કટ એટલે કે કાપવું, ધીસ એટલે કે આ, રિબિન એટલે કે રિબિન, કે આ રિબિન કાપ. તો રોશની શું કહે છે કે ઓકે એટલે કે સારું. તો વસીમ શું કહે છે કે થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, એ તારો આભાર. સીટ ડાઉન એટલે કે તું બેસ, પ્લીઝ એટલે કે પ્લીઝ, કે તારો આભાર, તું બેસ. એમ સમજાય છે આપણને? શું કહે છે કે આ સંવાદ છે ને તમારે એક્ઝામમાં પૂછાશે. બે જણા વચ્ચે શું વાત થાય છે એને કહેવાય સંવાદ. એના માટે પહેલાં તમારે એના જે શબ્દ છે એનું તમને ભાષાંતર આવડવું જોઈએ. આખે આખા શબ્દનું તમને ગુજરાતી આવડશે તો જ તમને સંવાદ પૂરા કરતા આવડશે. આ સંવાદ તમારે પરીક્ષામાં પૂછાવાના છે. સમજાય છે? ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો છે, યાસ્મિન અને મિહિર વચ્ચેનો છે, વસીમ અને રોશની વચ્ચેનો છે. તો શું શું વાત કરે છે એ જોવાની છે. તમારે ઘરે કોઈ તમારી જોડે, તમારા મમ્મી કે કોઈ પણ હોય, તમે વાત કરતા હોય ત્યારે શું વાત કરો એને શું કહેવાય? તો કે સંવાદ. તો તમે કંઈક પૂછો તો તમારા મમ્મી જવાબ આપે છે, તો તમારા મમ્મી કંઈક પૂછે તો તમે જવાબ આપો. તો આપણે આમાં પણ એ જ રીતનું છે કે કોઈ પૂછે તો આપણે એનો જવાબ આપતા હોય, એ બે જણા વચ્ચેની વાત, એને કહેવાય સંવાદ. હવે આ સંવાદ તમારે પરીક્ષામાં પૂછાવાના છે, પાકા કરવાના છે. હજી હું તમને બીજી વખત સમજાવીશ. ચલો હવે શું છે એક્ટિવિટી નંબર 9B. એક્ટિવિટી નંબર 9 એના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેના નામ લખો. તો તમારે પહેલાં જોવાનું કે ગીવ મી અ રિબિન, તો કોણ બોલે છે ગીવ મી અ રિબિન? ચલો આગલા પેજમાં જુઓ કે કોણ બોલે છે, દેખાય છે ક્યાંય? જો અહીંયા ટીચર કહે છે ગીવ મી અ રિબિન, તો ચલો અહીંયા લખો કોણ બોલે છે, ટીચર. તો પહેલામાં શું આવશે? પહેલી ખાલી જગ્યામાં લખો ટીચર, TEACHER, ટીચર. હવે બીજો શું છે? પ્લીઝ રોશની હેલ્પ મી, પ્લીઝ રોશની મને મદદ કર. તો ચલો જોવો આમાં તમને ક્યાં દેખાય છે, કોણ બોલે છે જોવો. ચલો જો અહીંયા વસીમ બોલે છે પ્લીઝ રોશની હેલ્પ મી, દેખાય છે? વસીમ બોલે છે અહીંયા પ્લીઝ રોશની હેલ્પ મી. ચલો અહીંયા લખો બીજી ખાલી જગ્યામાં વસીમ, VASIM, વસીમ. ચલો ત્રીજું છે કટ ધીસ રિબિન, ગોતો. ચલો ક્યાં આવે છે કટ ધીસ રિબિન, દેખાય છે ક્યાંય? જો અહીંયા રહ્યું કટ ધીસ રિબન, કોણ બોલે છે? વસીમ. ચલો લખો ત્રીજી ખાલી જગ્યામાં જવાબ વસીમ. હવે ચોથું છે થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, ગોતો. ચલો કોણ બોલે છે થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, દેખાય છે ક્યાંય? જોવો ચલો આવી રહ્યું થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, તો કોણ બોલે છે? વસીમ. ચલો લખો, ચલો અહીંયા વસીમ. હવે એક્ટિવિટી નંબર 10A, વાંચો ચિત્ર જુઓ અને કવર બનાવો. તો એમાં તમને એક કવર બનાવવાની વાત કરી છે. જો આપણને ચિત્રમાં દેખાય છે કે પહેલાં એક કાગળ લે છે, પછી એને ચારે ખૂણે ગળી વાળે છે, પછી ત્રીજામાં જુઓ અહીંયા જો પહેલાં એક આ કાગળ લીધો, પછી એને ચારે ખૂણેથી વાળી દીધું, પછી શું કરે છે કે એને ગમ લઈ અને ચોંટાડે છે, પછી પાછું અહીંયા જુઓ હાથથી ભીસ દઈને ચોંટાડે છે, અને પછી અહીંયા એક ખૂણો આપણે ખુલ્લો રાખ્યો. તો જોઈએ ચલો શું કહે છે. એ કવર બનાવવાનું છે, તમે કોઈ બનાવ્યું છે કવર? કવર બનાવતા આવડે છે કોઈને? ચલો જોઈએ. હવે પહેલામાં શું છે, ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર,
ટેક એટલે કે લેવું, સ્ક્વેર એટલે કે ચોરસ, પીસ એટલે કે ટુકડો, ઓફ અ પેપર એટલે કે કાગળનો, કે કાગળનો એક ચોરસ ટુકડો લો. જોવા આપણને અહીંયા પહેલામાં અહીંયા દેખાય છે કે એક ચોરસ કાગળનો ટુકડો લીધેલો છે. ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર્સ ટુ મેક ફોલ્સ. શું કહે છે કે ફોલ્ડ, ફોલ્ડ એટલે કે એને વાળો, ઓલ ધ ફોર કોર્નર્સ એટલે કે ચારેય બાજુથી, કે નહીં ચારેય બાજુથી વાળવાનું. શું કહે છે? ટુ મેક ફોલ્સ, ગળી બનાવો, કે ચારેય બાજુથી એને જ્યાં ખૂણા દેખાય આપણને ત્યાંથી ને આપણે વાળવાનું. જવાબ આ બંને દેખાય છે. હવે શું કહે છે? ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. ફોલ એટલે કે વાળેલી, ટુ કોર્નર્સ એટલે કે બે બાજુની જે વાળેલી કોર્નર છે એને શું કહે છે? પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ, કે થોડા ગુંદરથી ચોટાડો. લિટલ ગ્લુ એટલે કે ગુંદર, લિટલ એટલે કે થોડો, પેસ્ટ એટલે કે ચોટાડો, કે તેને થોડો ગુંદર લઈ અને ચોટાડી દો. જોવા પણ અહીંયા દેખાય છે. પછી શું કહે છે કે ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ, કે આપણે બે બાજુની હતી એ આપણે ગુંદરથી લગાવી દીધી, કે આ બાજુની અને આ બાજુની. જો એક આ બાજુની ગુંદરથી લગાવવાની અને એક આ બાજુની ગુંદરથી લગાવવાની, બે બાજુ લગાવી દીધી. હવે આપણને શું કહે છે કે નીચેની સાઈડ જે અહીંયા વાળેલી હતી એને શું કહે છે? કે આ જે વાળેલી સાઈડ છે એને તમે પાછી ગુંદરથી લગાવી દીધી, એટલે ત્રણેય સાઈડને ગુંદરથી લગાવી દીધી. સમજાય છે શું કહું છું? એ પહેલાં આપણે ચોરસ કાગળનો ટુકડો લેવાનો, પછી ચારેય બાજુથી એના ખૂણા વાળવાના, પછી બે બાજુને ગુંદરથી લગાવવાનું, પછી નીચેની સાઈડ પર જે ખૂણો હોય ત્રીજો એને પાછો ગુંદરથી ચોટાડી દેવાનો. હવે શું કહે છે કે લીવ ધ ફોર્થ કોર્નર ઓપન. લીવ એટલે કે રાખી દો, ધ ફોર્થ એટલે કે ચોથું, કોર્નર એટલે કે ખૂણો, ઓપન એટલે કે ખુલ્લો, કે હવે શું કહે છે કે ચોથો ખૂણો છે એને ખુલ્લે ખુલ્લો રાખી દો. સમજાય છે? જો આપણને પાંચ વાક્ય આપેલા છે, પાંચે પાંચ વાક્યનું સામે આપણને આકૃતિમાં આપેલું છે કે પહેલાં શું કરવાનું, પછી શું કરવાનું, એના પછી શું કરવાનું. પહેલાં ચોરસ ટુકડો લેવાનો, પછી એને ચારેય બાજુથી ગળી કરવાની, પછી બે બાજુથી એને ગમ લગાવવાનો, પછી ત્રીજી બાજુથી ગમ લગાવવાનો, અને પછી ચોથી બાજુ આપણે એને ખુલ્લી રાખવાની. તમે કોઈ કવર જોયા છે? કવર જોયા હોય ને તો ખ્યાલ આવે કવર કેવી રીતનું હોય. એ અંદરની સાઈડ આપણે કોઈ પણ વસ્તુ નાખવી હોય, અથવા તો કે આપણે કંઈ પ્રસંગમાં કંઈક ના ગયા હોય તો કોઈને પૈસા નાખી અને કવરમાં દેવા હોય તો પણ આ કવર ચાલે. તો એ હું આપણને કહે છે કે અહીંયા કવર લગાવવાનું છે. હવે એક્ટિવિટી નંબર 10B શું કહે છે? તમારું કવર અહીં ચોટાડો, કે તમે જે કવર બનાવ્યું હોય આપણે અહીંયા ચોટાડવાનું કહે છે. જો તમારે ઘરે પોસિબલ હોય તો તમે બનાવજો ઘરે, તમને જો આવડતું હોય, અથવા તો કોઈ તમારા મોટા બહેન કે ભાઈ હોય તો એની મદદ તમે લઈ શકો કે આ એક્ટિવિટી અમારી છે તો આ કેવી રીતે કરવાની છે, મને શીખડાવીશ તું. તો આજે આપણે શું શીખ્યા છીએ? એક્ટિવિટી નંબર 9B તમારે કરવાની છે. અને અહીંયા જે આ છે આપણે એક્ટિવિટી નંબર 9 સંવાદ, સંવાદ તમારે એક્ઝામમાં પૂછાવાના છે. ન સમજાય તો બીજી વખત જોઈ લેવાનું કે શું શું બોલવામાં આવ્યું, કયા શબ્દનો શું મતલબ થયો. એ જો તમને એમનું ગુજરાતી આવડશે તો જ તમને ખ્યાલ આવશે કે આમાં કયા શબ્દ પછી કે કયા વાક્ય પછી કયું વાક્ય આવશે. એ સમજાય છે તમને? સંવાદ તમારે પરીક્ષામાં પૂછાવાના છે. ચલો આજ માટે આપણે આટલો રાખીએ. હવે નેક્સ્ટ આપણે જે છે એ આગળના વિડીયોમાં જોશું. એક્ટિવિટી નંબર 11 છે એ આપણે અગાઉના વિડીયોમાં જોશું. આજે જે કરાવ્યું એ તમારે શીખવાનું છે, સરખી રીતે જોવાનું છે. એક્ટિવિટી નંબર 9B છે એ તમારે ટેક્સ્ટ બુકમાં પૂરવાની છે, અને જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે ટેક્સ્ટ બુક જોડે લઈ આવવાની છે. થેન્ક યુ.